તો એના માટે અહી બસો ગ્રામ જેટલી પાલક લીધી છે પાણીથી બરોબર સાફ કરી લીધા પછી પાલક ને આપણે ત્રણ થી ચાર મિનિટ માટે ઉકળતા પાણીમાં બ્લાન્ચ કરી લેશું પાંચ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે પાલક એકદમ શ્રીંક થઈ ગઈ છે તો ગેસે હું અહીં બંધ કરી દઉં છું અને પાલકને કાણાવાળા બાઉલમાં લઈ લઉં છું બહાર કાઢી લીધા પછી પાલકને તરત જ આપણે ઠંડા પાણીથી ધોઈ નાખીશું એટલે ઓવર પણ નહીં થાય અને જલ્દીથી ઠંડી પણ થઈ જશે આ એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે તેની પેસ્ટ બનાવીશું ત્યાં સુધીમાં આપણે તેલ અને પાણીનું મિશ્રણ બનાવી લઈએ તો મિક્સરની એક ચારમાં હું અહીં વન ફોર્થ કપ અરાઉન્ડ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું એમાં આપણે અડધો કપ એટલે કે જેટલું આપણે તેલ લીધું છે એનાથી ડબલ પાણી એડ કરીશું તો ગાંઠિયા બનાવું ત્યારે તેલ અને પાણીને તમે આ રીતે મિક્સરમાં ચન કરી લેશો તો ફક્ત અડધી મિનિટમાં જ ખૂબ જ સરસ રીતે તેલ અને પાણી મિક્સ થઈ જશે આને તમે બહાર હાથથી ફેંટો તો લગભગ સાતથી આઠ મિનિટ માટે ફેંટો એ પછી આવો સફેદ કલર તૈયાર થાય છે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે અડધી જ મિનિટમાં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમારો સમય પણ બચી જશે અને આપણી પાલક પણ એકદમ ઠંડી થઈ ગઈ છે તો આ જ આપણે પાલકની પેસ્ટ પણ બનાવી લઈશું પાલકની સાથે અહીં તમારે લીલા મરચાં આદુ લસણ અને થોડી કોથમીર મિક્સ કરવી હોય તો એ પણ કરી શકો છો તે ખાસ માટે હું અહીં ચાર લીલા મરચાં એડ કરું છું હવે આની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે સારી રીતે ગ્રાઇન્ડ થાય એટલા માટે અહીં આપણે ફક્ત એક ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરીશું અત્યારે આમાં જો તમે પાણી વધારે એડ કરશો તો પાછળથી તમારે લોટ પણ વધારે મિક્સ કરવો પડશે હવે અહીં આ પેસ્ટમાંથી જો તમારે જાડા ગાંઠિયા બનાવવા હોય તો આ પેસ્ટને ગાળવાની તમારે બિલકુલ જરૂર નથી પણ આમાંથી જો તમારે ઝીણી સેવ બનાવવી હોય તો આને તમારે ગાળી લેવાનું નહીંતર સંચામાં રીસા ભરાઈ જશે પાલકને આપણે તેલ અને પાણીમાં મિક્સ કરી દઈએ અને આમાં બેસન એડ કરીએ એ પહેલાં આપણે મસાલા એડ કરી દઈશું મીઠું તમારા ટેસ્ટ મુજબ લઈ લો હું અહીં એક ચમચી જેટલો એડ કરું છું અને એક ચમચી જેટલો અજમો અને સાથે અડધી ચમચી જેટલો મરીનો પાવડર પણ એડ કરી દઈએ અને સાથે આમાં અડધી ચમચી જેટલી આપણે હિંગ પણ એડ કરી દઈશું હવે એકવાર હલાવીને આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે ગાંઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે અહીં આપણે ઈનો કે પછી સોડા બેમાંથી એક વસ્તુ મિક્સ કરવાની છે આમાં આપણે અરાઉન્ડ પાંચસો ગ્રામ જેટલું બેસન એડ કરીશું એટલે પાંચસો ગ્રામ જેટલું બેસન હોય તો એમાં તમારે અડધી ચમચી જેટલો ઈનો કે પછી સોડા બેમાંથી એક વસ્તુ મિક્સ કરવાની છે અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે અડધી ચમચીથી વધારે ઈનો કે સોડા મિક્સ નહીં કરવાના નહીં તો ગાંઠિયામાં તેલ ભરાઈ જશે હવે અહીં આને મેમ આપ્યું નથી પણ આ લગભગ દોઢ કપ જેટલું મિશ્રણ હશે એમાં આપણે જરૂરિયાત મુજબનું બેસન એડ કરીશું આ એકસો પચીસ ગ્રામનું એક કપ છે તો આમાં આપણે ચારથી સાડા ચાર કપ અરાઉન્ડ પાંચસોથી છસો ગ્રામ જેટલું બેસણ એડ કરીશું પહેલાં અહીં મેં બે કપ એટલે કે અઢીસો ગ્રામ જેટલું બેસન એડ કર્યું અહીં તમે બધું જ બેસન એક સાથે મિક્સ કરી દો એની બદલે આ રીતે થોડું થોડું બેસન મિક્સ કરીને હલાવતા જશો તો આમાં બિલકુલ ગઠ્ઠા નહીં પડે તો એ ગાંઠિયા માટેનો લોટ બનાવીએ તો એ એકદમ ઢીલો અને રની પણ ના હોવો જોઈએ અને બહુ કઠણ પણ ના હોવો જોઈએ બહુ ઢીલું રાખશો તો સંચામાંથી સ્પ્રેડ થઈને બધું જ એક સાથે બહાર આવી જશે અને લોટ જો એકદમ કઠણ બાંધી લેશો તો ગાંઠિયા પણ થોડા કડક બનશે આમાં મેં ચાર કપ એટલે કે પાંચસો ગ્રામ જેટલો લોટ એડ કરી દીધો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ખીરું હજી થોડું ઢીલું લાગી રહ્યું છે તો આમાં હું બીજું અડધો કપ જેટલું બેસન એડ કરું છું તો કાઠિયાના લોટની કન્સિસ્ટન્સી આપણે આ પ્રમાણે રાખીશું આનાથી વધારે ઢીલું ના થઈ જવું જોઈએ થોડું આનાથી વધારે કઠણ હશે તો ચાલશે હવે આને ઢાંકીને આપણે દસેક મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ગાંઠિયા પર સ્પ્રિન્કલ કરવા માટે ફુદીનાનો પાવડર બનાવી લઈએ ફુદીનાને તમે પાણીથી બરોબર ધોઈ લો અને પછી દિવસે તમે તડકે અને રાત્રે પંખા નીચે ત્રણથી ચાર દિવસ માટે રહેવા દેશો એટલે આ રીતે એકદમ ડ્રાય ફુદીનું બની જશે મિક્સરમાં પાવડર બનાવીએ પહેલાં બહાર તેને હાથથી આ રીતે મસળી લેવાનું છે ફુદીનાની સિઝન ચાલતી હોય ત્યારે એ ખૂબ જ સસ્તો હોય છે ત્યારે તમે આ રીતે તેને ડ્રાય કરીને લગભગ પાંચથી છ મહિના માટે સ્ટોર કરી શકો છો આ પાવડર તમે ચામાં પણ નાખી શકો છો કે પછી છાસ કે રાયતા હોય તો એમાં પણ મિક્સ કરી શકો છો અને ટેસ્ટ અને ફ્લેવર માટે આને તમે કોઈ પણ ડ્રાય નાસ્તા પર કે પછી કોઈ પણ રેસીપીમાં પણ એડ કરી શકો છો ફુદીનાની સાથે હું અહીં અડધી ચમચી જેટલું સંચળ અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરું છું અહીં જો તમારી પાસે ડ્રાય ફુદીનો અવેલેબલ ના હોય તો સંચળ અને મરી મિક્સ કરી દેશો તો પણ ચાલશે તો આ ડ્રાય ફુદીનાનો પાવડર તમને ટેસ્ટ આપવાની સાથે જ તમારું ડાયજેશન પાવર સુધારવાનું પણ કામ કરશે હવે આ બાજુ દસેક મિનિટ રેસ્ટ આપ્યા પછી ગાંઠિયાનો લોટ પણ હવે તૈયાર થઈ ગયો છે અંદર આપણે જે પાલક મિક્સ કરીએ એના કારણે આમાં થોડી ચિકાસ આવી જાય છે હવે અહીં જો આ મિશ્રણ તમને થોડું વધારે ઢીલું લાગતું હોય તો આ સ્ટેપ પર આમાં તમે થોડું બેસન પણ એડ કરી શકો છો ગાંઠિયા બનાવવા માટે અહીં આપણે સૌથી મોટા કાણાવાળી જે જાળી હોય છે તે લઈશું સૌથી પહેલાં આપણે સંચાને અને જાળીને તેલથી ગ્રીસ કરી લઈએ આ મિશ્રણમાંથી આજે આપણે સાદા અને ચક્રીય બંને પ્રકારના ગાંઠિયા બનાવીશું પાંચસો ગ્રામ જેટલું બેસન લીધું હોય તો એમાંથી બે સંચા ભરીને ગાંઠિયા તૈયાર થાય છે ગાંઠિયાની બદલે સેવ બનાવી હોય તો પણ આ જ રીતે બનાવી શકાય છે ફક્ત એમાં તમારે પાલકની પેસ્ટને ગાળીને લેવાની અને અજમો નહીં નાખવાનું અને સેવ બનાવી હોય તો એમાં તમે સોડા કે ઈનું મિક્સ નહીં કરો તો પણ ચાલશે ગાંઠિયાને તળવા માટે તેલને પહેલાં બરાબર ગરમ થવા દઈશું અને એ શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને એકદમ હાઈ જ રાખીશું અને અહીં ગાંઠિયા તળાઈને થોડા કડક થઈ જાય પછી જ આપણે આને ફેરવીશું સહેજ પણ કાચા અને ઢીલા હશે ને આને તમે ટર્ન કરશો તો એ તૂટી જશે અને પલટાવા માટે ઝારાની બદલે આ રીતે તમે ચીપિયાનો ઉપયોગ કરશો તો એ વધારે સારું રહેશે આને તમારે થોડી થોડી વારે બંને બાજુથી ફેરવી ફેરવીને તળી લેવાના છે એટલે ગાંઠિયા કાચા પણ નહીં રહે અને ગાંઠિયાનો એકદમ લીલો કલર પણ જળવાઈ રહેશે તો એ મેં ગાંઠિયાને લગભગ ત્રણથી ચાર વાર બંને બાજુથી ફેરવીને તળી લીધા છે બરાબર તેલ નીતાવીને આપણે તેની પ્લેટમાં લઈ લઈએ અને ગાંઠિયા તળી લીધા પછી તરત જ એ ગરમ ગરમ હોય ત્યારે જેની પર આપણે ફુદીનાનો પાવડર પણ સ્પ્રિન્કલ કરી દઈશું તો આ પાલકના ગાંઠિયા બનાવવા ખૂબ જ સહેલા છે બજારમાંથી તૈયાર પાલકના ગાંઠિયા લાવો એના કરતાં પણ ઘરે વધારે સારા બને છે અને આ રીતે તમે ફુદીનાનું એકવાર પાવડર બનાવીને પણ ટ્રાય કરી જોજો હવે આમાંથી આપણે ચકરી ગાંઠિયા બનાવીને પણ જોઈ લઈએ ટમટમ જેવા પાલકના ચકરી ગાંઠિયા પણ ખૂબ જ સરસ બને છે આ થોડા જાડા હોય છે એટલે આને તમે તળો ત્યારે અંદરથી બિલકુલ કાચા ના રહે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તળીને બહાર કાઢી લો પછી સહેજ પણ તમને હવાયેલા કે કાચા લાગતા હોય તો ફરીવાર તેલમાં નાખીને એને તળી લો અંદરથી આ બિલકુલ કાચા ના રહે અને ઢીલા ના લાગે એટલા માટે આને તળવા માટે પેલા ગાંઠિયા કરતાં થોડોક સમય તમારે વધારે લેવાનો છે તો આ બંને પ્રકારના ગાંઠિયા ખૂબ જ સરસ બને છે આને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તો એકવાર ચોક્કસ બનાવો ટેસ્ટમાં એક ખૂબ જ સરસ લાગે છે અને તમારા એક્સપિરિયન્સ નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો ગાંઠિયા બનાવતી વખતે તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે આમાં બહુ તેલ ના ભરાય એટલા માટે પાંચસો ગ્રામ બેસન હોય તો એમાં અડધી ચમચીથી વધારે ઈનો કે સોડા મિક્સ નહીં કરવાના અને ગાંઠિયા માટેનું ખીરું તૈયાર કરો એ એકદમ ઢીલું પણ ના હોવું જોઈએ અને બહુ કઠણ પણ ના હોવું જોઈએ અને આમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ મિક્સ કર્યું છે ગાંઠિયા ખૂબ જ સરસ બન્યા છે એકદમ સોફ્ટ થયા છે અને અંદર બહુ તેલ પણ નથી ભરાયું અને ચકરી ગાંઠિયા બનાવો તો એ થોડા જાડા હોય છે એટલે શરૂઆતમાં તમે હાઈ ફ્લેમ પર તળો અને પાછળથી તમે એકદમ લો ફ્લેમ પર તળી લો બસ આટલી જ બાબતોનું ધ્યાન રાખશો તો માર્કેટ કરતાં પણ વધારે સરસ ગાંઠિયા તમે ઘરે બનાવી શકશો ફરી મળીએ છીએ એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ